તો હાઈ ફ્રેન્ડ્સ શું શું સંજય તમે જોઈ રહ્યા છો વોઇસ ઓફ એજ્યુકેશન ગુજરાતી યુટ્યુબ ચેનલ તો આ યુટ્યુબ ચેનલમાં તમામ ભાઈઓ તથા બહેનો હાર્દિક સ્વાગત છે તો મિત્રો આજનો જોડીનો ટોપિક છે કે જે લોકો તલાટી બનવા માંગતા મિત્રો હોય એની માટે મિત્રો ખુશ ખરા સારા સમાચાર છે અને જે લોકોને પહેલાં ફોર્મ ભરેલા હતા એ લોકોની પરીક્ષા છે રદ કરવામાં આવી છે તો મિત્રો કુલ પંદર જગ્યા ઉપર ભરતી થવાની છે તો તેની સંપૂર્ણ સ્ટેપ બાય સ્ટેપ મિત્રો આપણે માહિતી લઈ તો જો મિત્રો તમને વિડીયો પસંદ આવે તો લાઇક કરો શેર કરો ને ચેનલને સબસ્ક્રાઇબ કરો ભૂલતા ને કે કેમ કે આવીને આવી અપડેટ આપણે ચેનલમાં આપતા રહીએ છીએ તો ચાલો મિત્રો હવે આપણે વિડીયો સ્ટાર્ટ કરીએ તો અહીંયા મિત્રો આની જે ઓફિશિયલ નોટિફિકેશન છે એ તમે જોઈ રહ્યા છો એ મુજબ આપણે વાત કરીએ તો સૌ પ્રથમ મિત્રોની સંપૂર્ણ ચર્ચા કરીએ આપણે તો તલાટી કમ મંત્રી અને જે ક્લાર્કની પરીક્ષા હતી કે જેની લોકો વેઇટ કરી રહ્યા હતા એ પરીક્ષા છે એ રદ કરી દેવામાં આવી છે હવે જે નવા ઉમેદવાર હશે એની એની માટે મિત્રો ખૂબ જ સારા સમાચાર છે કારણ કે આ ભરતી છે એ ફરીથી લેવામાં આવશે અને એટલે મિત્રો તલાટીની ભરતી ટૂંક જ સમયમાં છે ચાલુ થશે અને જેવી મિત્રો ચાલુ થશે એટલે આપણે આ ચેનલમાં વિડીયો પણ બનાવી દઈશું બે હજાર અઢાર અને ઓગણીસની જે તલાટીની ભરતી પ્રક્રિયા હતી એ મિત્રો ફરીથી સ્ટાર્ટ થશે એવી હવે આ અહીંયા આયોગ દ્વારા જાણકારી મળી રહી છે શ્રમ અને રાજ્ય સરકારના રોજગાર પંચાયત રાજ્યમંત્રી બ્રિજેશ મેરજાએ આજે નિવેદન આપ્યું છે કે આજ આજે જે લોકોની ફી પહેલાં ભરેલી હતી એ લોકોની ફી છે તે પરત કરવામાં આવશે એટલે કે જેણે બે હજાર અઢાર ઓગણીસમાં ફોર્મ ભર્યા હતા અને જેણે સલણ ભરેલું છે એને સલણ પાછું આપવામાં આવશે એટલે કે ફરીથી ભરતી પ્રક્રિયા છે તે કરવામાં આવશે હવે મિત્રો જે ભરતી પહેલાં ફોર્મ ભરાય એ કોઈ પણ કારણસર અટકી ગઈ હતી તેથી કરીને મિત્રો એ એ ભરતી છે એ એકદમ રદ કરી દેવામાં આવી છે આજે જ મિત્રો એના નિર્ણયો છે તે લેવાઈ ગયા છે અને મિત્રો પહેલાં જે ભરતી હતી એ જિલ્લાવાઇઝ લેવાતી હતી પરંતુ હવે સરકાર નક્કી કરી રહી છે કે વાઇઝ છે તે ભરતી લેવામાં આવે એટલે હવે કુલ મિત્રો નવ કેડરમાં પંદર હજાર જગ્યા ઉપર આની ભરતી કરવાની શક્યતા છે એટલે કે નવ કેડરમાં પંદર હજાર જગ્યા મુજબ આની ભરતી કરવાની છે એટલે મિત્રો આમાં તમે તલાટી એમ પીએસ ડબલ્યુ એ તમામ છે માહિતી લઈએ તો અહીંયા તમે જોઈ શકો છો તેત્રીસ જિલ્લા પંચાયત સેવા પસંદગી સમિતિઓ દ્વારા જુનિયર ક્લાર્ક અને ગ્રામ પંચાયત વર્ગની સીધી ભરતી પ્રક્રિયા અન્વયે જાહેરાત પ્રસિદ્ધ કરવામાં આવેલી હતી જેમાં મિત્રો તમામ લોકોના આપણે ફોર્મ ભર્યા હતા બે હજાર અઢાર ઓગણીસની વાત છે પરંતુ આમાં મિત્રો સ્પર્ધાત્મક પરીક્ષા જેની લેવાની હતી એ બાકી હતી એ જાહેરાતો કરી અને રદ કરી આપવામાં આવી હતી કે જે જનરલ કેટેગરી ઉમેદવારો તરફથી ભરવામાં આવેલ ફી હતી સો રૂપિયા તે સંબંધિત ઉમેદવારોને પરત કરવા નિ નિયમો અનુસાર કાર્યવાહી નીચે મુજબની વિગતો સાથે કરવાની થશે તો અહીંયા એવું લખાયેલું છે મિત્રો કે ઉમેદવારોને પરીક્ષા ફીસે પરત આપ્યા બાદ ઉમેદવારો તરફથી રજૂ થયેલ પોસ્ટ ઓફિસમાં અસલ શરણો પર પેઇડ એન્ડ કેશ સિક્કો પણ લગાવવાનો રહેશે અને બીજી મિત્રો વાત કરીએ તો ઉમેદવારે જુનિયર ક્લાર્ક અને ગ્રામ પંચાયત મંત્રી બંને જાહેરાત માટે અરજી કરી હોય તો બંને જાહેરાત માટે સો રૂપિયા પરીક્ષા ફી ભરી હોય તો આવા કિસ્સામાં પોસ્ટ ઓફિસના સલણની ખાતરી કરી ને બંને જાહેરાતો માટે પરીક્ષા ફી સો પ્લસ સો આવા ઉમેદવારને પરત ચૂકવવાની રહેશે આ કામગીરી અંગેના હિસાબો જિલ્લા પંચાયત ખાતે નિભાવવાના છે અને મિત્રો ખાસ કરીને હવે આ જોઈએ કે આની પ્રોસેસ કઈ રીતે ચાલુ થશે તો સ્ટેપ બાય સ્ટેપ મિત્રો હું તમને વિડીયો બનાવી દઈશ જો ઓનલાઈન પ્રક્રિયા ચાલુ થશે રિફંડની તો મિત્રો આપણે એનો વિડિયો ઓલરેડી આ ચેનલમાં આપણે બનાવી દઈશું તો મિત્રો ખાસ સમાચાર એ છે કે જે નવા ઉમેદવારો છે એને માટે સારા સમાચાર છે કે આ ભરતી છે તે હવે લેવા છે જો વિડીયો તમને પસંદ આવે તો લાઇક કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નથી